શિયાળામાં આપણા બધાના ઘરે બાજરીના રોટલા તો બનતા જ હોય છે અને ક્યારેક જમી લઈએ પછી એક બે બાજરીના રોટલા બચી પણ જતા હોય છે અને પછી આ ઠંડા રોટલા ખાવા આપણને નથી ગમતા હોતા તો આજે આપણે ઠંડા બાજરીના રોટલામાંથી એકદમ ગરમ ગરમ મસાલેદાર નાસ્તો બનાવીશું એને તમે સવારની કે બપોરની ચા સાથે પણ એન્જોય કરી શકો છો અહીં મારી પાસે એક ઠંડો બાજરીનો રોટલો છે આ રીતે થોડા ટુકડા કરીને હું એને મિક્સર જારમાં લઈ લઉં છું આ રોટલામાંથી આપણે થોડો કરકરો હોય તેવો ભૂકો બનાવીને તૈયાર કરીશું તમે હાથથી તોડો એની બદલે મિક્સરમાં આ કામ ખૂબ જ આસાનીથી થઈ જશે હવે એ મિક્સરને વચ્ચે બેથી ત્રણ વાર ચાલુ બંધ ચાલુ બંધ કરીને આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીં આપણે જોઈ રહ્યા છે કે ઠંડા બાજરીના રોટલાનો ખૂબ જ સરસ ભૂકો બનીને તૈયાર થઈ ગયો છે તાજા બાજરીના રોટલાને ગ્રાઇન્ડ કરશો ને તો પણ આટલું સરસ ટેક્સચર તમને નહીં મળે એ થોડો ચીકણો અને ભીનો બનશે તો આ રીતે તૈયાર કરી લીધા પછી ચાલો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું એક કઢાઈમાં હું અહીં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકું છું તેલની બદલે અહીં તમે ઘી પણ લઈ શકો છો પણ રોટલા પર આપણે ઘી લગાવેલું જોઈએ છે એટલે અહીં મેં તેલ લીધું છે હવે તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં આપણે અડધી ચમચી જેટલું જીરું અને બે મોટી ચમચી જેટલા આમાં આપણે તલ નાખી દઈશું તો અહીં આપણે રોટલાના ભૂક્કામાંથી ચીવડો બનાવી રહ્યા છીએ રોટલીનો આપણે બનાવતા હોઈએ છીએ તેઓ જ તો તેમાં તલનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે તલ બરોબર ફૂટી જાય પછી અહીં મેં થોડી હિંગ નાખી દીધી અને હવે આપણે તેમાં આદુ મરચાં અને લીમડો એ ત્રણેય વસ્તુ એડ કરી દઈશું આદુ અને મરચાં એ બંનેને આપણે અડધી મિનિટ માટે તેલમાં બરાબર સાંતળી લઈશું તો આ ચીવડો એટલો સ્વાદિષ્ટ લાગે છે ને કે તમે એકવાર બનાવીને ખાશો ને અને પછી તમે બીજી વાર જ્યારે રોટલા બનાવશો ને તો સ્પેશિયલ બે રોટલા વધારે બનાવશો હવે અહીં તેલમાં જ હું અડધી ચમચી જેટલી હળદર પણ મિક્સ કરી દઉં છું અને હવે આપણે જે રોટલાનો ભૂકો તૈયાર કરીને રાખ્યો છે તેને આ વગરમાં આપણે મિક્સ કરી દઈએ હવે આપણે જ્યારે ગરમ રોટલો બનાવ્યો હોય ત્યારે એમાં આપણે મીઠું નાખેલું જ હોય છે તો એ પ્રમાણે એડજસ્ટ કરીને આમાં તમારે બાકીનું મીઠું મિક્સ કરવાનું છે હું અહીં અત્યારે પોણી ચમચી જેટલું મીઠું મિક્સ કરી દઉં છું અત્યારે પહેલાં આપણે આમાં મીઠું જ નાખવાનું છે અને આ ભૂક્કો એકદમ ગરમ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને ત્રણથી ચાર મિનિટ માટે સાંતળી લઈશું આમાં જો તમે પહેલેથી મરચું નાખશો તો આ શેકશો ત્યાં સુધીમાં મરચું બધું બળી જશે એટલે આ શેકાઈને એકદમ ગરમ થઈ જાય પછી જ આપણે તેમાં મરચું મિક્સ કરીશું તો બેથી ત્રણ મિનિટ માટે આને મેં બરોબર શેકી લીધું છે ને હવે હું આમાં એક ચમચી જેટલું લાલ મરચું એડ કરી દઉં છું સાથે આમાં હું એકદમ થોડો ચોથા ભાગની ચમચી જેટલો આમચૂર પાવડર પણ મિક્સ કરી દઉં છું અને એની સાથે આપણે એક ચમચી જેટલી ખાંડ મિક્સ કરીશું તો એ મીઠા અને મરચાં સિવાય આમાં તમે થોડું ખટાશ અને ગળપણ એટલે કે આમચૂર અને ખાંડ મિક્સ કરશો તો એનાથી આ ચેવડાનો ટેસ્ટ ખૂબ જ સરસ બનશે મસાલા આમાં બધા જ સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આ ચીવડાને જો તમારે એકદમ ઢીલો ને સોફ્ટ રાખવો હોય તો ગેસ તમે અત્યારે બંધ કરી દો અને થોડુંક વધારે કડક અને કુરકુરું બનાવવું હોય તો બેથી ત્રણ મિનિટ માટે આને તમે વધારે શીખી લો બાજરી મકાઈ કે જુવાના રોટલા બનાવીએ તો એ ગરમ ગરમ હોય ત્યારે ખાવાની આપણને ખૂબ જ મજા આવે છે પણ ઠંડો થઈ જાય પછી આપણને બહુ નથી ભાવતો હતો તારી રીતે વઘારી દેશો તો એકદમ મસાલેદાર પણ બની જશે અને ચા માટે સરસ ગરમ ગરમ નાસ્તો પણ તૈયાર થઈ જશે અને થોડીક ફ્રેશ કોથમીર પણ મિક્સ કરી દો એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે અને ઘરમાં જો નાના બાળકો હોય જે રોટલા ના ખાતા હોય તેમને આ રીતે ચેવડો બનાવીને આપો એ લોકોને ખૂબ જ ભાવશે તો એકવાર આ રીતે બનાવી જુઓ અને તમારા અનુભવ કેવા આવ્યા તે નીચે પહેલાં કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ